એવી મજબૂરી કે જીવના જોખમે કાઢવી પડે છે અંતિમ યાત્રા વલસાડના અંતરિયાળ વિસ્તારમાં આવા દ્રશ્યો જોવા મળ્યા ધરમપુર તાલુકામાં નદી નાળા ઉપર કરવામાં આજે પણ લોકોએ જીવને જોખમમાં મૂકવું પડે છે આ નદી નાળાઓને પાર કરવા આજે પણ પોતાનો જીવ જોખમમાં મૂકી પસાર થતા લોકોના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ધરમપુરના ભેસદરા ગામમાં નદીના ધસમસતા પ્રવાહમાં અંતિમ યાત્રા નીકળી હતી ગામમાં એક વ્યક્તિનું અવસાન થયા બાદ પરિવારજનો અંતિમ યાત્રા કાઢવા માટે આ ભર પાણીમાંથી પસાર થવું પડ્યું હતું જોકે વર્ષો જૂની સ્મશાન ભૂમિ સુધી પહોંચવા રસ્તો કે પુલ કોઝવેનો અભાવ હોવાથી પોતાના સ્વજનની અંતિમ યાત્રામાં લોકો જીવને પણ જોખમમાં મુકતા વિચારી નથી રહ્યા નદી પાર કરી સ્મશાન ભૂમિ સુધી પહોંચ્યા ધરમપુર અને કપરાડાના અંતરાળ વિસ્તારમાં આવેલા અનેક ગામોમાં આવી સમસ્યા સર્જાઈ છે જ્યાં નદી નાળાઓ વહેતા હોવાથી ચોમાસાના ચાર મહિના આવા જ દ્રશ્યો જોવા મળે છે અને લોકોએ જીવને જોખમમાં મૂકી અંતિમ યાત્રા કાઢવા મજબૂર થવું પડે છે તો બે દ્રશ્યો અમે બતાવી જૂનાગઢના છે એક તરફ અંતિમ યાત્રામાં લોકો આ નદી નાળામાંથી પસાર થવા માટે કોઈ પણ વિકલ્પ ન હોવાથી તેમાં પાણીમાં ઉતરીને પસાર થઈ રહ્યા છે બીજી તરફ ઘેડ જુનાગઢની અંદર એક વ્યક્તિની દફન વિધિ માટે સમગ્ર ગામ ભેગું થયું છે અને ત્યાંથી પસાર થતા સમયે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો એક દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે વલસાડના છે જેમાં લોકોએ અંતિમ વિધિ માટે પસાર થવામાં પાણીમાંથી પસાર થઈને જવું પડી રહ્યું છે બીજા દ્રશ્ય ગેડ જુનાગઢના છે કે જ્યાં આગળ વ્યક્તિને દફન વિધિ માટે આખું ગામ ભેગું થયું હતું પરંતુ જ્યાં દફન વિધિ કરવાની છે ત્યાં સુધી જવા માટે રસ્તો નથી બચ્યો કોઈ પુલનું નિર્માણ નથી થયું જેથી આ કેડ સમા પાણીમાંથી પસાર થવા મજબૂર બની પડી રહ્યું છે જુનાગઢ જિલ્લાના ફરી પાણી પાણી જોવા મળી રહ્યું છે ગામના રસ્તાઓ બેટમાં ફેરવાયા છે બાલા ગામ અને પંચાળા ગામ તરફ જવાના માર્ગ પર પાણી જોવા મળી રહ્યું છે ગઈકાલના વરસાદ બાદ આજે પાણીનો પ્રવાહ જમા થયો ગઈકાલે માણાવદર પંથકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો નીરની આવક પાણી આવક છે ધરોઈ ડેમમાં પાંત્રીસ પોઈન્ટ સોળ ટકા પાણીનો જથ્થો જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતમાં તેટલો વરસાદ નથી થયો પરંતુ ઉપરવાસમાં જે રીતે વરસાદ થઈ રહ્યો છે તેના પાણી આવવાને કારણે ધરોઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે તો અરવલ્લીની વાત્રક નદીમાં વધુ એક વખત આવ્યા નવા નીર મેઘરજની વાત્રક નદી બે કાંઠે વહેવા લાગી છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં પાણીની આવક થઈ છે છે નદી આસપાસના જળસ્તરમાં પણ વધારો થયો ખેડૂતોને ખેતી માટે સિંચાઈમાં ફાયદો જોવા મળી રહ્યો છે તો ડાંગ જિલ્લામાં આરોગ્ય સેવા ફરી ચર્ચામાં આવી છે મલિંગ ગામમાં આરોગ્ય સબ સેન્ટર બંધ હાલતમાં જોવા મળ્યું છે આરોગ્ય કર્મી ગેરહાજર અને ગેટ પર તાળું જોવા મળ્યું છે સબ બંધ હોવાથી રહી છે સરકારી સુવિધા હોવા છતાં ગરીબી આપી છે સરકાર દ્વારા સબસેન્ટર બિન ઉપયોગી બન્યું છે સરકારી ચિકિત્સા સુવિધા આપણા ડાંગમાં મળી રહે એના માટે હું પૂરી રીતે કટિબદ્ધ છું તમે સારું કર્યું કે આ મારા માટે ધ્યાન દોર્યું છે આવનારા દિવસોમાં વિજયભાઈ જોડે વાત કરીને આવી જેટલા પણ પીએસસી ને સીએસસી હોય ત્યાં સારી સ્થિતિમાં ચાલે છે કે નહીં સ્ટાફ પૂરતો છે કે નહીં બીજા ઇક્વિપમેન્ટ છે કે નહીં બધી ચકાસણી કરી લઈએ અને ત્યાં નહીં હોય તો અમે નેકમ મંજૂર કરીને સ્ટાફ અને ઇક્વિપમેન્ટ જલ્દી જલ્દી થઈ જાય એની પણ હું પૂરી બાઇઝરી તમને આપું સમાચાર માત્ર રૂપિયાની નોટ બતાવી કરોડોની ઠગાઈ થઈ છે એનજીઓ સાથે એક કરોડની થઈ છે સીએસઆર નામે બે પોઈન્ટ વીસ કરોડ આપવાની લાલચ આપી હતી મુંબઈની કંપનીના નામે આચરી છે ઠગાઈ એનજીઓ પાસે આંગળીયામાં એક કરોડ જમા કરાવ્યા હતા ચાર ઠગ આચરી છે આ ઠગાઈ હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે આ ઠગ બાજુ તરફથી એક કરોડ રૂપિયાની અમદાવાદ ની સમાચાર પોલીસ પર આરોપો નો મામલો પોલીસ કમિશનરે આપ્યા તપાસના આદેશ યુવતીએ પોલીસ પર કર્યા છે આક્ષેપ ક્રાઇમ બ્રાન્ચના એસીપી કરશે તપાસ બંને પક્ષની રજૂઆત ને ધ્યાનમાં લઈ કરાશે તપાસ આઈશા ગોરિયા અને તેના ભાઈ સામે થઈ છે ફરિયાદ બેફામ કાર ચલાવી ધમકી અને માર મારવાનો આરોપ બંનેની પોલીસે કરી હતી ધરપકડ વધુ માહિતી ન્યૂઝ એટીન સમરતા નવીન પાસેથી મેળવીશું નવીન સમગ્ર ઘટના શું હતી અને શું સ્પષ્ટતા પોલીસ તરફથી પણ કરવામાં આવી છે ગઈકાલે એક વિડિયો એક યુવતી દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો જેમાં જેમ હોમ મિનિસ્ટર કમિશનર ને તમામ લોકોને ટેગ કરવામાં આવે છે જેમાં સરખેજ પોલીસે તેની સાથે સારો વ્યવહાર કર્યો નથી અને તેની ફરિયાદ નથી લીધી હોય એ પ્રકારના આક્ષેપ હતા જોકે તપાસ બાદ ખુલાસો થયો કે જે છે તેણે જ એક વાહનને ટક્કર દાદાગીરી ખુલાસો થતા જોકે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે પરંતુ આ ઘટનામાં કોઈ ચૂક ન રહી જાય અથવા કોઈ આક્ષેપ ન થાય તે માટે મહિલા એસપીપી આ તપાસ સોંપવામાં આવી છે અને મહિલા એસપી બંને પક્ષોને સાંભળીને આ પોતાનો રિપોર્ટ જે છે પોલીસ કમિશ્નરને સોંપશે આભાર નવીન સમગ્ર માહિતી બદલ તો હાલમાં પોલીસ કમિશનર પણ ખુદ અસમગ્ર ઘટનાને લઈને નજર રાખતા હોવાની જાણકારી મળી રહી છે

અને આ ગુનાને અંજામ આપે છે બંને આરોપીઓ પાસેથી હાલ પાંત્રીસ લાખ અઠ્ઠાવન હજાર રૂપિયા અઠ્ઠાવન હજાર પાંચસો રૂપિયા તથા બે મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલા છે કુલ છત્રીસ લાખ પંચ્યાસીસો રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવેલો છે કુલ આ લૂંટ ચાલીસ લાખ રૂપિયાની થયેલી હતી જે તે વખતે અમદાવાદથી સમાચાર લૂંટ વિથ ફાયરિંગનો કેસ વીસ કલાક બાદ પણ આરોપી પોલીસ પકડતી દૂર છે ગાંધી રોડ પર સોની વેપારી સાથે થઈ હતી લૂંટ લૂંટની ઘટના સામે આવ્યા છે વેપારી પોતાની ઓફિસમાં એકલા હતા કામમાં વ્યસ્ત હતા એ દરમિયાન જ આ લૂંટારુ આવે છે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની પણ જાણકારી મળી છે ગન પોઈન્ટ ઉપર રાખી લૂંટ કરવામાં આવી હતી પોલીસ તરફથી 20 કલાકથી વધુનો સમય થઈ ગયો છે પરંતુ સફળતા ન મળી હોવાની હાલમાં જાણકારી મળી રહી છે પોલીસ આકરા પાણીએ જોવા મળી રહી છે ઉધના પોલીસે કુખ્યાત વ્યાજખોર ધર્મેન્દ્ર હંજરા ઉર્ફે લાલીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો કોર્ટે પોલીસને એક દિવસના રિમાન્ડ આપ્યા પોલીસે લાલીનું જાહેરમાં સરઘસ કાઢ્યું પોલીસને લાલીની ઓફિસ પર સર્ચ દરમિયાન ડોક્યુમેન્ટ મળી આવ્યા લાલી નિયમ વિરુદ્ધ જઈને લોકો પાસેથી પંદર થી પંદર ટકાના ઊંચા વ્યાજની વસૂલાત કરતો હતો લાલી વિરુદ્ધ બે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે લાલીએ એક ફરિયાદ પાસેથી ફરિયાદી પાસેથી બે લાખની સામે પાંચ લાખ રૂપિયા વસૂલ્યા હતા ઉપરાંત ફરિયાદી પાસેથી વધુ ત્રણ લાખ માંગ્યા હતા લાલી કોરા ચેક પર રકમ લખી ચેક બાઉન્સ કરાવવાની ધમકી પણ આપતો હતો સામે રાજ્ય સરકારના આદેશ બાદ અલગ અલગ શહેર અને જિલ્લાની પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે સુરતના ઉદના વિસ્તારમાં ધર્મેન્દ્ર ઉર્ભે લાલી નામનો વ્યક્તિ જે અસંખ્ય લોકોને વ્યાજ ના રૂપિયા આપીને રજાડતો હતો તેની સતત ફરિયાદો આવતી હતી લાલીનું ઉધના વિસ્તારમાં મોટો વર્ચસ્વ હતો માથા ભારેની છાપ ધરાવતો આ લાલી અસંખ્ય વાર લોકો સાથે માથાકુળ કિસ્સાઓમાં સામે આવ્યો હતો જોકે ફરિયાદ આવતાની સાથે જ પોલીસે તેની ઓફિસમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને કોરા મળી એટલે કે કરોડો રૂપિયાની મિલકતો મળી આવી હતી કે બે નાની મિલકતો એકત્ર કરી હતી તેને લઈને પોલીસે તેની ગઈકાલે ધરપકડ કરી હતી અને આજે તેના પોતાના વિસ્તારમાં એટલે કે તેની ઓફિસે પોલીસ સર્ચ કરવા માટે પહોંચી છે અલગ અલગ પંચોતેર કરતાં વધુ ચેકો કબજે કર્યા હતા ચેકોની જાણકારી મેળવવા માટે અને આ વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવતો આ વ્યક્તિનું સરઘસ કાયલું છે જેથી તેના વિરુદ્ધ લોકોની જે બીક છે તે દૂર થાય લોકો સામે આવે અને ફરિયાદ કરે પંચોતેર જેટલા ચેક મળી આવ્યા છે પણ હજુ સુધી માત્ર બે ફરિયાદ થઈ છે અને અસંખ્ય લોકો તેનાથી ગભરાય છે તેના સાગરિકોથી ગભરાય છે જેને લઈને પોલીસ સરસ સાથે તેનું વિસ્તારમાં તેનું સરઘસ કાઢી તેની બીક તોડે જેથી લોકો સામે આવે કારણ કે લાલી એક જમાનામાં કશું જ ન હતો પણ આજે કરોડો રૂપિયાની સંપત્તિ જે રીતે ભેગી કરી છે તેને લઈને પોલીસે હવે લાલ આંખ કરી તેની સામે કડક કાર્યવાહી શરૂ કરી છે કેમેરામેન ભરત બ્રહ્મપટ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત પાટણની સમાચાર હાઈવે પર કાર અકસ્માત બાદ કાર પલટી મારી ગઈ છે જેને બાદ આગ પણ લાગી હોવાની ઘટના છે આગમાં આ લપેટમાં આવી ગયેલી ગાડીના દ્રશ્યો જોઈ રહ્યા છો કાર ચાલકનું પણ મૃત્યુ થયા હોવાની જાણકારી મળી રહી છે મોટી પીપળી ગામ નજીક બની છે આ સમગ્ર ઘટના આગની લપેટમાં કાર ચાલકનું મોત થયું પહેલાં હાઈવે પર અકસ્માતમાં

સાતપુરા પાટિયા પાસે છે જેમાં જે કાર ચાલક છે તે ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી ત્યારબાદ એક એક કારમાં આગ લાગવાની ઘટના હતી પરંતુ અકસ્માત બાદ જે ડ્રાઈવર છે જે ચાલક તે બહાર નતો નીકળી શક્યો અને જે આગ લાગી હતી આગની લપેટમાં જ તે ડ્રાઈવર હતું તેનું મોત નીપજ્યું હતું જે રીતે અત્યારે જે વિગતો સામે આવી રહી છે તેમાં જે ડ્રાઈવર હતો તે વડોદરા સાંતરપુર તાલુકાના વડોદરા ગામનો હતો અને લગભગ એનું નામ રાજુભા ચનુભા છોટા એટલે કે સાંતરપુર નો વ્યક્તિ હતો તેનું અકસ્માત માં મોત છે પણ ચોક્કસ કહીએ કે અકસ્માત બાદ ફાયર વિભાગ દ્વારા આગ પણ કાબુ મેળવી લેવાય છે તેમજ કારમાં માત્ર અત્યાર સુધી એક જ ચાલક નીકળી આવ્યો છે અન્ય કોઈ વ્યક્તિનો આ અકસ્માતમાં ઈજાઓ કે મોત થવા પામ્યો નથી અને વારાઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અમારી સમગ્ર માહિતી બદલ અશરફ તો હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે વારાય પોલીસ તરફથી પણ તપાસ કરવામાં આવી રહી છે મોરબી કંડલા હાઇવે પર બે કાબુ ડમ્પર અકસ્માત સર્જી ચુક્યું છે ડમ્પર ચાલકે કાબુ ગુમાવતા પેટ્રોલ પંપની દિવાલમાં ઘુસ્યું હતું પેટ્રોલ પંપની દિવાલ અને હવા ભરવાના કમ્પ્રેસરને મોટું નુકસાન થયું છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી લીધી છે સમાચાર વન વિભાગની વસાહતમાં ચોરી બુકાનીદારી ધારી બંધ મકાનનું તાળું તોડ્યું લોખંડના પાઇપ જેવા સાધનથી તાળું તોડ્યું હતું સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે વન વિભાગના કર્મી બહાર ગામ ગયા હતા ચોરીના બનાવ વધતા પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે આણંદમાં અસામાજિક તત્વોનો આતંક મહેન્દ્ર શાહ ચોકડી પર લુક્ઓના આતંકનો વિડીયો વાયરલ થયો છે લાકડી અને ચપ્પુ લઈને યુવકો પર હુમલો કર્યો હતો થોડા દિવસે મારા મારી કરવામાં આવી હતી ફિલ્મી દ્રશ્યો પણ સર્જાયા છે આણંદ પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે પોલીસ આવા લુક્કાઓ સામે પગલાં ભરશે કે કેમ તે સળગતો સવાલ જોવા હાલમાં મળી રહ્યો છે અમદાવાદમાં અસામાજિક તત્વોના આતંકનો વિડીયો વાયરલ થયો છે ચાંદખેડાના વિસદ મોટેરા હાઈવે પરનો વિડીયો વેપારીને પાઇપ લાકડીથી માર મારવામાં આવી રહ્યો છે તપાસ શરૂ કરી દીધી છે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો એક વ્યક્તિ કે જે રસ્તા પર બેસેલો છે વિનંતી કરી રહ્યો છે કે તેને છોડી દેવામાં આવે પરંતુ બીજી તરફ અસામાજિક તત્વો ગુંડા તત્વો તરફથી સતત તેને માર મારવામાં આવી રહ્યો છે